નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, જેની આપણે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેના ન્યૂઝ છે આજના પેપરમાં આવી ગયા છે. એટલે કે તમે આજના ન્યૂઝપેપરમાં તમે જોયું હશે કે ધોરણ 6-8માં જે વિદ્યાસહાયકની ભરતી અત્યારે ચાલી રહી છે તેનું કામ ચલાવ મેરિટ યાદી છે એ 19 તારીખના રોજ વિદ્યાસહાયકની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તેની માહિતી આજના પેપરમાં આપવામાં આવેલ છે. તેની સાથે બીજી પણ અમુક માહિતી તમને આપવામાં આવેલી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે માહિતી શું છે, કઈ રીતની છે એ જોઈએ આપણે કે કઈ રીતની માહિતી છે. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે શરૂઆતમાં તો 19-11-2018ના રોજ 11 કલાકે તમારું છે એ કામ ચલાવ મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. એટલે કે 19 તારીખના રોજ તમારું મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ જશે. ત્યારબાદ તમારે જો કોઈ પણ સુધારા પત્રક ઉપર ક્લિક કરશો, એટલે કે તમારે ઘણા ખરા વ્યક્તિઓનો પ્રશ્ન પણ હતો કે મારામાં આ ભૂલ થઈ ગઈ હતી, આમ બાકી રહી ગયું હતું, કે આ બધા ભૂલમાં નખાઈ ગયું હતું, તો આવા લોકો માટે જો તમારા કોઈ સુધારો કરવાની જરૂર લાગતી હોય તો તમે તમારો નંબર કે ફોર્મ નંબર, જન્મ તારીખ, ટેટ પરીક્ષાની તારીખ, નંબર અને એ બધું એન્ટર કરશો અને ત્યારે તમે તમારું મેરિટ નંબર અને મેરિટ ગુણ છે એ તમે જોઈ શકશો અને બાજુમાં એક સુધારા પત્રક પણ આપેલું છે એ તમે જોઈ શકશો. તો આ સુધારા પત્રક ઉપર તમે જેવું ક્લિક કરશો તો એ ક્લિક કરવાથી તમારે છે ઓનલાઈન સુધારા પત્રક તમારામાં જે કંઈ પણ સુધારો કરવાનો હોય એ સુધારો તમે કરી શકશો. જેવું કે તમારા નામ છે, લાયકાત છે, કેટેગરી છે અને ગુણ છે કે પછી ટકામાં વગેરેમાં જેમાં કોઈ પણ તમને જો ભૂલ લાગતી હોય તો તમે સુધારો કરી શકો છો અને એના માટેનું ફોર્મ છે એ તમે ઓનલાઈન કાઢીને પ્રિન્ટઆઉટ કાઢી રાખશો અને એના સામેના ખાનામાં તમારે ટિક કરવાનું હોય છે જે તમને સુધારો કરવાનો હોય છે એ. અને જે સુધારો તમે કરો છો એ સુધારા કઈ શેના આધારે કરો છો એ આધાર પુરાવો પણ તમારે એની સાથે જોડી અને તમામ તમારી વસ્તુઓ છે એ ફરીથી તમારે જે તારીખ છે 19, 20 અને 22 નવેમ્બર 2018ના રોજ 11-17 કલાક સુધીમાં તમે જ્યાં તમારું સૌ પ્રથમ વિદ્યાસહાયક ભરતી માટે જે ફોર્મ સબમિટ કરવા ગયા હતા જિલ્લા કક્ષાએ તો એ જ સ્થળે ફરીથી તમારે છે તમારું ફોર્મ છે એ આ સુધારા પત્રકના ફોર્મની સાથે તમારે જમા કરી દેવાનું રહેશે. જે કાંઈ પણ તમારે સુધારા વધારો કરવાનો હોય છે એ સુધારા વધારા કરીને છે એ તમે એમાં સુધારો કરી શકશો. ત્યારબાદ વાત કરીએ તો સ્વીકાર કેન્દ્રોએ સુધારા પત્રકની એક નકલ સુધારા અંગેના તમામ અસલ પુરાવાની ચકાસણી કરી આધારોની નકલ સાથે મેળવણી રહેશે અને એક નકલ ઉમેદવારોને સહી કરી પરત કરવાની રહેશે. એટલે કે એક નકલ તમારી પાસે રિટર્ન આવશે, તમારે બે કોપી ડાઉનલોડ કરવાની છે અને એક કોપી તમારે ત્યાં આપવાની છે અને એક કોપી તમને એ લોકો સહી કરીને પાછી આપશે અને એ સહી કરેલી કોપીને તમારે તમારી પાસે રાખી રાખવાની રહેશે. આગળની કાર્યવાહી માટે એ જરૂરી કામ આવશે એટલા માટે તમારે એને સાચવીને રાખવાની રહેશે. તો આ રીતે તમે છે સુધારો વધારો કરી અને તમારું ફોર્મ છે તમે સબમિટ કરી શકશો. જે મિત્રોને નામમાં કે સરનામામાં કે ગુણમાં કે ટકાવારીમાં ઘણા બધી રીતે ઘણી બધી ભૂલ થતી હોય છે ફોર્મ ભરતી વખતે, તો આ ફોર્મ ભરતી વખતે જે કાંઈ પણ તમારી ભૂલ થઈ હોય છે તો એ ફોર્મમાં સુધારો કરી અને તમે તમારા ફોર્મ છે એ તારીખ 19, 20 અને 22 નવેમ્બર 2018ના દિવસે છે એ સમય છે 11-17 કલાક સુધીમાં તમે તમારા ફોર્મને સબમિટ કરી આવજો. જે જગ્યાએ તમે વિદ્યાસહાયકનું ફોર્મ સબમિટ કરાવ્યું હતું એ જ જગ્યાએ જઈને તમારે આ ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે અને તમારી બધી વિગત છે તમને એમાંથી એક કોપી તમને પાછી આપશે તો એ કોપી પણ તમારે તમારી પાસે રાખીને સાચવીને રાખવાની રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલી જ વાત કરવાની હતી કે કામ ચલાવ મેરિટ યાદી ક્યાંથી બહાર પડશે, કઈ વેબસાઇટ છે અને સુધારો વધારો કરીએ અને તમારે ફોર્મ સબમિટ કરવું હોય તો કઈ રીતે કરી શકો છો, કેમકે ઘણા બધા વ્યક્તિઓનો પ્રશ્ન આવતો હતો એટલા માટે. બસ આજના વિડીયોમાં એટલી જ માહિતી. આશા રાખું છું કે માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર કરજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ.